સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દલિત અધિકાર મંચ પ્રાંતિજ તથા સમગ્ર અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ દ્વારા પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઈને પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. તાજેતરમાં તુગલકાબાદ ન્યૂ દિલ્હી ખાતે આવેલ 600 વર્ષ જૂનું ઐતિહાસિક ગુરુ રવિદાસ મંદિરને DDA દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, જેને લીધે આદિશના ગુરુ રવિદાસજીમાં શ્રદ્ધા અને આસ્થા ધરાવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે તથા અમોને અન્યાય થયો હોવાનું પ્રતીત થયું છે. તો સંતોમાં એકમાત્ર સંત શિરોમણી ગુરુ રવિદાસજીની હયાતીમાં તેમના દિવ્ય જ્ઞાનથી પ્રસન્ન થઈ તત્કાલીન દિલ્હી શાસક સિકંદર લોધીએ તેઓના જમીન દક્ષિણામાં આપેલ હતી, ત્યારે આ ઐતિહાસિક વારસાનું જતન કરવાના બદલે તેનું ડિમોલેશન કરવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા કરી ખૂબ જ ગંભીર પ્રકારનું ઘોર નિંદનીય કૃત્ય કરી મહાપાપ કર્યું છે. તો સંત શિરોમણી ગુરુ રવિદાસજી મંદિર પુનઃસ્થાપિત થાય તેવી અમો માંગણી સાથે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને સિરેજદાર તથા મામલતદાર કચેરી ખાતે પ્રાંતિજ ઇન્ચાર્જ મામલતદાર DL રાઠોડને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. આજરોજ પ્રાંતિજ તાલુકાની અંદર રોહિત સમાજના અગ્રણી આગેવાનો તેમજ મહિલાઓ થઈ અને આજે જે આજે આવેદનપત્ર આપ્યું છે કે જે દિલ્હીની અંદર અમારા ગુરુ સંત રોહિદાસ બાપુ કે જે દલિતોના એકમાત્ર એવા ગુરુ અને અમારા ભગવાન સમાન છે, એમનું 600 વર્ષ જૂનું મંદિર જે દિલ્હીમાં તોડી પડાયું છે એનાથી સમગ્ર દલિત સમાજને લાગણી દુભાવી છે, અમને બહુ દુઃખ થયું છે અને આ મંદિરનું પુનર્નિર્માણ થાય એના માટે અમે આજે આવેદનપત્ર પ્રાંતિજ તાલુકાના મામલતદાર કચેરીમાં આપ્યું છે. અને જો આગામી વર્ષોની અંદર જો આવા મંદિરો, જૂના પુરાણા મંદિરો દલિત સમાજને દુઃખ પહોંચાડવા માટે વારંવાર દલિતો વિરોધી ઘટનાઓ તો થતી જ હતી આજ સુધી, પણ હવે તો અમારા ગુરુ જે અમારા ભગવાન માન્યા છે સંત રોહિદાસ બાપુનું મંદિર જે તોડી નાખ્યું એ મંદિર જો ફરી નિર્માણ કરવામાં નહીં આવે તો આમાં ઉગ્ર આંદોલન થશે અને ઉગ્ર આંદોલન થશે એટલે તમારો રોહિત સમાજ, દલિત સમાજ રોડ ઉપર આવશે અને એની જવાબદારી સરકારની રહેશે કે જે તે લોકોએ જે તંત્રએ આ મંદિર તોડી છે એમની જવાબદારી રહેશે કે આવું કેમ કર્યું અને આ મંદિરનું તાત્કાલિકના ધોરણે એનું નિર્માણ કરે, નહીં તો ઉગ્ર આંદોલન કરી અને તમામ જનતા, તમામ દલિત સમાજ, સમગ્ર ભારતના દલિત સમાજ રોડ ઉપર આવશે. આજ રોજ તારીખ 19/8/2019 ના દિવસે વર્તમાન નજીકની તારીખમાં 10/8/2019 દિવસે દિલ્હી સ્થિત તુગલકાબાદમાં સંત શિરોમણી સંત શ્રી રવિદાસ મહારાજનું મંદિર વર્તમાન સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. તો એના અનુસંધાનમાં આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સરકાર જોડે માંગણી કરીએ છીએ કે આ મંદિર દલિતોનું આસ્થાનું મંદિર અને દલિતોનું એકમાત્ર સંત એવા સંત રોહિદાસ મંદિર પુનઃસ્થાપિત થાય એવી અમારી સૌની માંગણી.